हेलो एवरीवन, आज हम लोग टेली अकाउंटिंग માટે નો પહેલો વિડિયો કરશું। ટેલી એકાઉન્ટિંગ માટે સૌથી પહેલા જો બેઝિક જે રિક્વાયરમેન્ટ છે ને એ કઈ છે તો કે સૌથી પહેલા તમને ટર્મિનોલોજી આવડતી હોવી જોઈએ। અકાઉન્ટની પોતાની ટર્મિનોલોજી છે એક એ આવડતી હોવી જોઈએ અને બીજું તમને આવડતી હોવી જોઈએ જર્નલ એન્ટ્રીઝ। હવે આ બે વસ્તુ જો સ્ટ્રોંગ હોય અને એમાંથી મે સૌથી વધારે આ જર્નલ એન્ટ્રી મેન્યુફેક્ચરિંગ યુનિટ હોય તો ઈ પોતાના અકાઉન્ટ કઈ રીતના રાખતા હોય, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે તો ઈ પોતાના અકાઉન્ટ કઈ રીતના રાખતા હશે એ ખબર ક્યાંથી પડે એક આની ઉપરથી। જો તમારી જર્નલ એન્ટ્રી સ્ટ્રોંગ હોય ને બધું રેડી થઈ ગયું એટલે આ જર્નલ એન્ટ્રી માટે આપણે લોકો શું કરશું તો કે 11th ઇંગ્લિશ મીડિયમની જે બુક છે એની જે જર્નલ એન્ટ્રીઝ છે એના આપણે રિફર કરશું। સાથે સાથે 11th ની અંદર રેક્ટિફિકેશનની એન્ટ્રી આવશે, બરાબર છે, રેક્ટિફિકેશન ઓફ જર્નલ એન્ટ્રી આપણે એ પણ રિફર કરશું। એટલે 11th ની ટેક્સ્ટ બુક છે એ તમને પણ બહુ કામ આવવાની છે, કારણ કે 11th નું જેનું અકાઉન્ટ સારું હોય ને એનું ફ્યુચરમાં બધે જ સારું અકાઉન્ટ હોય, બરાબર છે। તો સૌથી પહેલા આપણે જર્નલ એન્ટ્રી માટેનો જે બેસ છે એ શું છે તો કે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ, ચાલો લખો રૂલ્સ ઓફ डेबिट एंड क्रेडिट, रूल्स ऑफ डेबिट एंड क्रेडिट। आखो अकाउंट है नहीं बेज वस्तु ऊपर आले डेबिट अने क्रेडिट, बराबर छे। એટલે જો તમને ડેબિટ ક્રેડિટ નું આવડી ગયું તો બધી વસ્તુ આવડી ગઈ, બાકી કઈ આવડ્યું નહીં। આની અંદર ત્રણ રૂલ્સ છે, બરોબર, એક છે રિયલ અકાઉન્ટ નો રૂલ, આપણે અલગ અલગ શીખીએ છીએ જેને રિયલ અકાઉન્ટ એટલે શું, જેને અમે લોકો ગુજરાતીમાં માલ મિલકત ખાતાનો નિયમ કહીએ છીએ, માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત ખાતાનો નિયમ। જો ઇંગ્લિશ ના ઇંગ્લિશ કરતા બે શબ્દ છે આની અંદર બે વસ્તુ આવે, એક માલ આવે ને બીજી મિલકત આવે, બરોબર છે। એનો મતલબ એમ છે કે આ જે અકાઉન્ટ છે ને એ બે વસ્તુ સાથે ડીલ કરે છે, એક ગુડ્સ બીજી અસેટ્સ, બે વસ્તુ સાથે ડીલ કરે છે, એક ગુડ્સ અને બીજી અસેટ્સ। એટલે આની અંદર બે વસ્તુ આવશે, એક યાદ રાખવાની ગુડ્સ આવશે અને બીજી યાદ રાખવાની અસેટ્સ આવશે। ગુડ્સ એટલે શું હોય, માનો કે કોઈ એક બિઝનેસમેન છે, કોઈ એક બિઝનેસ કરે છે તો એના માટે ગુડ્સ કઈ હોય ને અસેટ્સ કઈ હોય, તો કે જે વસ્તુ એ લેવેજ કરતો હોય એ ગુડ્સ હોય અને જે વસ્તુનો છે ઉપયોગ કરતો હોય પોતાના બિઝનેસ માટે એ અસેટ કહેવાય। જેમ કે હું એમ કહું કે ફર્નિચર વાળો હોય તો એ ફર્નિચર લે તો એના માટે ગુડ્સ છે, ફર્નિચર વેચે તો એના માટે ગુડ્સ છે, પણ એ ફેન લઈ આવે તો અસેટ છે, શું કારણ કે કારણ કે ફેનનો એને ધંધો નથી। પણ આપણે ફેન વાળાની દુકાને જઈએ અને ફેન ઈ પરચેસ કરે અને ફેન નું ઈ સેલ્સ કરે તો એવું થયું ગુડ્સ, કારણ કે ફેન લે વેચ કરે, પણ ઈ ફેન વાળો ફર્નિચર લે તો અસેટ થઈ ગયા માટે, સમજાવ આ બે ડિફરન્સ જરૂરી છે કે ગુડ્સ કોને કોને કહેવાય ને અસેટ્સ કોને કહેવાય, મારા માટે અસેટ કહેવાય, અસેટ કહેવાય, અસેટ કહેવાય, પણ લેપટોપ વાળો હોય એના માટે ઈ ગુડ્સ કહેવાય, બરાબર છે ને, વેરી ગુડ। ચાલો તો ગુડ્સ માં આપણે લોકો શું શું આવી શકે, કાં તો છે ઈ ગુડ્સ નું પરચેસ કરતા હોય, કાતો ગુડ્સ ને સેલ્સ કરતા હોય, કાતો ગુડ્સ છે એનું પરચેસ રિટર્ન થતું હોય, એટલે કે ગુડ્સ આપણે લીધો અને આપણને દઈમો નથી તો આપણે એને રિટર્ન કરી દીધો અને પરચેસ રિટર્ન કહેવાય, છોટે જાજે થઈ ગયું, અને કા તો ગુડ્સ છે એનું આપણે શું કરતા હોય સેલ્સ રિટર્ન કરતા હોય, સેલ્સ રિટર્ન સેલ્સ રિટર્ન, અને કા તો ગુડ્સ ગોઝ બાય ગો બાય એનીવે, ગુડ્સ છે કોઈ પણ રીતના જતો હોય આપણા બિઝનેસમાંથી, બાકી વસ્તુ ગુડ ની અંદર ગુડ્સ ની અંદર આવે, કા તો ગુડ્સ પરચેસ કરો કા તો ગુડ્સ સેલ કરો, કા તો ગુડ્સ નું પરચેસ રિટર્ન થાય, એટલે કોઈ ગુડ્સ આપણને લીધો છે ને આપણને ગમતો નથી તો આપણે પાછો આપી દઈએ,
અને કાં તો ગુડ સેલ્સ રિટર્ન થાય, આપણે કોકને વેચો અને એને ન મજાય, એને આપણને પાછો આપી દો, મારે ડિફેક્ટ હોય શકે ગમે કારણે એ આપણને પાછો આપી દે. અને કોઈ પણ રીતના પણ બિઝનેસ માંથી ગોળ જોયો છે, મારો કે ક્યાંક આપણે ચેરિટી કરી દીધું હોય, કાં આપણે પર્સનલ યુઝ માટે લઈ ગયા હોય આપણા માટે, બરોબર છે, કાં સળગી ગયો હોય આપણો ગુડ્સ, બરોબર છે, બર્ન બાય ફાયર હોય, કાં તો ગુડ્સ એ ચોરાઈ ગયો હોય આપણા ધંધામાંથી, તો કોઈ પણ રીતના ગુડ જાય એ બધો અહીંયા આવશે. એટલે આ અકાઉન્ટ છે મેઇનલી ડીલ કરે છે ગુડ્સ અને અસેટ્સ સાથે. અસેટ્સ માં શું આવી શકે, ભાઈ અસેટ્સ સોલ્ડ હોય, કાં તો અસેટ્સ પરચેસ હોય, અસેટ્સ પરચેસ અને અસેટ્સ ને સોલ્ડ કરીએ, ક્લિયર, કાં તો અસેટ્સ પરચેસ અને કાં તો અસેટ્સ સોલ્ડ. હવે આનો રૂલ છે એ બહુ સિમ્પલ છે, રૂલ debit what comes in debit what comes in આ રૂલ આવડી ગયા ને, એટલે બીકોમ બીબીએ એમબીએ જ્યાં જ્યાં અકાઉન્ટ હોય બધું આવડી ગયું, બરોબર છે. ડેબિટ વોટ કમ્સ ઇન અને બીજું ક્રેડિટ વોટ ગોઝ આઉટ, એટલે કે તમારા બિઝનેસમાં જે પણ કઈ આવે એને ડિબિટ કરજો. અમે ગુજરાતીમાં એમ કહીએ કે ભાઈ આવે તો ઉધાર, અને જાય તો જમા. ડેબિટ વોટ કમ્સ ઇન અને ક્રેડિટ વોટ ગોસ આઉટ, એટલે કે જે બિઝનેસમાં આવે એને ડેબિટ કરવાનું, જે બિઝનેસમાં જાય એને શું કરવાનું, ક્રેડિટ કરવાનું. પણ કઈ કઈ વસ્તુ, તો કે ખાલી ગુડ્સ અને અસેટ્સ જ, એટલે ગુડ્સ અને અસેટ્સ બિઝનેસમાં આવે તો ડેબિટ, ગુડ્સ અને અસેટ્સ બિઝનેસમાંથી જાય તો ક્રેડિટ, ક્લિયર એટલી વસ્તુ. ચાલો તો હવે હું એમ કહું, હવે હું એમ કહું તો આપણે જોઈએ આ રૂલ પ્રમાણે કે શું શું થાય છે. એક આપણે લખીએ પરચેસ સેલ્સ પરચેસ રિટર્ન સેલ્સ રિટર્ન ગોડ્સ ગો બાય એનીવે ચાલો પરચેસ કરો, ચાલો તમારો બિઝનેસ છે અને તમે પરચેસ કરો છો ગુડ્સ ને, તો તમારા બિઝનેસમાં ગુડ્સ ગુડ્સ આવે કે જાય, આવે આવે તો શું કરે ડેબિટ, એટલે પરચેસ ઓલવેઝ ડેબિટ જ હોય. ચાલો સેલ્સ કરો જઈએ ક્રેડિટ, તમારા બિઝનેસ માંથી ગુડ્સ જાય જાય તો ક્રેડિટ. પરચેસ રિટર્ન, તમે ગુડ્સ પરચેસ કર્યો તમને ગમતો નહીં તમે પાછો આપી દીધો, તમારા બિઝનેસ માંથી ગુડ્સ જાય છે જાય તો ક્રેડિટ, ઓકે. સેલ્સ રિટર્ન ડેબિટ, સેલ્સ રિટર્ન એટલે તમે કોઈને ગુડ્સ વેચો એને ગમતો નથી એટલે તમને પાછો આપી દીધો, પાછો આપ્યો તમારા બિઝનેસમાં આવે છે આ તો ડેબિટ. ગુડ્સ ગોન બાય એનીવે, કોઈ પણ રીતના બિઝનેસમાંથી ગુડ્સ જાય છે અને જાય તો ક્રેડિટ, જેમ કે ગુડ્સ બર્ન બાય ફાયર, બરાબર, ગુડ્સ સ્ટોલન, ગુડ્સ ચોરાઈ જાય આપણા બિઝનેસમાંથી, હા, કોઈને ગુડ્સનો ગિફ્ટ આપ્યો હોય, યા પછી બીજું કહો હજી એનાથી અસેટ્સ પરચેસ, કોઈ તમે અસેટ્સ પરચેસ કરો તો શું કરવાનું ડેબિટ, યા અસેટ્સ પરચેસ કરો તો અસેટ્સ ને આપણે શું કરશું ડેબિટ કરશું. પણ અહીંયા પરચેસ અકાઉન્ટ ડેબિટ નહીં કરવાનું, અહીંયા શું ડેબિટ કરવાનું, જે અસેટ્સ નું નામ હોય ને એ લખવાનું, અસેટ્સ અકાઉન્ટ ડેબિટ, પરચેસ અકાઉન્ટ ડેબિટ નહીં, ક્યુર કરવાનું અસેટ્સ અકાઉન્ટ ડેબિટ. આગળ આગળ બસ સુધી સમજાતું ગયા છે, ઓકે. સેવન અસેટ સોલ્ડ આઉટ, અસેટ્સ તમે વેચો તો તમારા બિઝનેસ માંથી અસેટ્સ જાય છે, જાય તો ક્રેડિટ, પણ ક્યાં અકાઉન્ટ માં ક્રેડિટ કરવાનું, અસેટ્સ અકાઉન્ટ ક્રેડિટ કરવાનું, ક્લિયર. ચાલો આઈ થોપ કે પેલો રૂલ આવડી ગયો, પેલો રૂલ કોનો હતો રિયલ અકાઉન્ટ નો, શું રૂલ હતો ડેબિટ વોટ કમ્સ ઇન ક્રેડિટ વોટ ગોઝ આઉટ, શું કમ્સ ઇન ને શું ગોઝ આઉટ, ઓન્લી ગુડ્સ એન્ડ અસેટ્સ, ગુડ્સ એન્ડ અસેટ્સ કમ્સ ઇન ડેબિટ, ગુડ્સ એન્ડ અસેટ્સ ગોઝ આઉટ ક્રેડિટ, પરચેસ ડેબિટ, સેલ્સ ક્રેડિટ, પરચેસ રિટર્ન ક્રેડિટ, સેલ્સ રિટર્ન ડેબિટ, ગુડ્સ ગોન બાય એનીવે ક્રેડિટ,
assets purchase, debit, assets sales, credit. Clear? That's great. Pehla rule khatam guys. Second rule hai nominal account no. Second rule છે nominal account નો જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ઉપજ ખર્ચ ઉપજ ખર્ચ ખાતા નિયમ nominal account માં ઉપજ ખર્ચ ખાતું એટલે એનો મતલબ એવો થઈ ગયો કે આની અંદર કેટલી વસ્તુ આવી શકશે पहली वस्तु आनी अंदर एक्सपेंसेस आवशे बीजू आनी अंदर लॉस आवशे त्रीजू आनी अंदर इनकम्स आवशे अने चौथो आनी अंदर गेन आवशे बराबर छे आ आ रूल छे ने बराबर छे एमा चार वस्तु साथे डीलिंग થાય છે एक्सपेंस लॉस इनकम अने खबर भारत में 70-80% लोग बिजनेस पर डिपेन्ड सैलरी अपने पे करी हुई बिजनेस में पची बिजनेस ना हूँ खर्चा आ भी सके इलेक्ट्रिसिटी बिल आउट हुए खबर ना वेजेस आवे हाँ पची अपने वेजेस कोई ने पे करता हुए पची अदर एक्सपेंसेस मानो के अपने लोग पची रेंट ऊपर शॉप चलाता हुए है तो इन्हों रेंट दे ऊपर है भाड़ू दे ऊपर है बरोबर पची मानो के कोई द्वारा आपने गुड्स परचेस करता था दलाली ब्रोकरेज देवी पड़े ने पची मानो के कोई आपने मिलकत यूज करता हो तो इन ऊपर घसारो लगता है घसारो जैसे कहे डेप्रिसिएशन मिलकत की वैल्यू दर वक्त घटती हो इन्हें आप कहिए डेप्रिसिएशन तो असेट्स ऊपर डेप्रिसिएशन लागे बराबर तो बड़ा एक्सपेंस एक्सेट्रा 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 बड़ा एक्सपेंस आता हो पची लॉस लॉस सुसु था तो है लॉस माँ बराबर जे लॉस था तो है साउथी पहला लॉस तो बैड डेट कोई अपना बूच मारी जाए खाल खाल जेने गुजराती माँ में कही है जे बैड डेट कोई बूच मारी जाए अपने लॉस जाए पची मानो के लॉस बाय फायर होई आग लगी जाए अपना बिजनेस माँ तो अपने लॉस थे क्यों बराबर ना पची लॉस बाय थैप होई कोई अपना धंधा वाली मार चोरी गयो तो अपने लॉस थे क्यों ना टोटली जनरल लॉस है जी घना बड़ा लॉस है जब जब आपने जनरली कहता जा सके एमएम क्लियर क्लियर था तो जैसे ओके पर इनकम्स अपन बिजनेस में घनी जगह की इनकम पर मरती हुई है जेम के मानो कि आपकी बाजू में एक शॉप हो यहाँ पे रेंट ऊपर आई पी हो तो अपने रेंट मरतु हुए रेंट रिसीव्ड पची मानो के आपने चे रुपया ची बैंक मा हुई का हुए तो बैंक वाला अपन इंटरेस्ट आपका बिजनेस ने आपता हुए चे तो इंटरेस्ट रिसीव्ड हुई पची मानो तो आपने कोक नहीं बल्क मा गुड्स परचेस कर हुए तो आपने कैश डिस्काउंट मरतु हुए अपन ने तो डिस्काउंट रिसीव्ड हुई एक्सेट्रा 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 ઘણી બધી ઇન્કમ હોય છે કે આપણે બિઝનેસ ની જોવાનું બધું જે જોવાનું હોય આપણે કેનું જોવાનું આપણા હા બિઝનેસ તો જોવાનું પછી ગેઇન માં શું એક એક જ ગેઇન મહત્વનો હોય છે ને પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ કોઈ એસેટ હોય આપણા બિઝનેસ ની બરોબર છે અને એ આપણે વેચીએ અને જે આપણને પ્રોફિટ થાય બરોબર તો એ આપણા માટે શું થઈ ગયો ગેઇન ક્લિયર હવે આનો જે રૂલ છે ધેટ ઇઝ ઓલસો સિમ્પલ
એનો રૂલ સિમ્પલ જ છે. રૂલ expenses and losses debit expense અને loss હોય એના પર શું દેવાનું debit કરી દેવાનું જેટલા expense આવે જેટલા loss આવે એને debit કરવાના અને income કે gain થાય એને શું કરી દેવાના ક્રેડિટ. ક્લિયર? કે આપણા બિઝનેસ ને ઇન્કમ થાય કે ગેઇન થાય તો એને શું કરી દેવાના ક્રેડિટ. ક્લિયર? ઓકે, હવે હું તમને એક્ઝામ્પલ છોડતો જાઉં છું. એક્સપેન્સ ને લોસ ને ડેબિટ ને ઇન્કમ અને ગેઇન ને ક્રેડિટ. ક્લિયર? આ રૂલ નો છે. હવે હું એમ કહું, એક્ઝામ્પલ મૂકું, સેલરી પે શું કરે? આપણે સેલરી પે કરીએ તો આપણા બિઝનેસ નો શું થયો? એક્સપેન્સ થયો. એક્સપેન્સ તમારો ખર્ચો થયો, હા તો ડેબિટ, ખર્ચો ડેબિટ, બરાબર છે. ત્રીજું, માનો કે તમને ઇન્ટરેસ્ટ મળ્યું છે તો ઇન્ટરેસ્ટ રિસીવ, તો તમારી ઇન્કમ થઈ ગઈ ને, તમને મળ્યું છે તો એને શું કરાય? ક્રેડિટ. ઓકે, સમજાઈ ગયું? હજી આપણે એક્ઝામ્પલ જોઈએ છીએ. ફોર્થ વન, રેન્ટ પે. ચલો રેન્ટ પે કરો, તમે ભાડું ચૂકવો છો, તમારે શું થઈ ગયો? ખર્ચો. એક્સપેન્સ, એક્સપેન્સ શું કરશો આપણે? ડેબિટ. હું તમને એમ કહું કે રેન્ટ રિસીવડ, તમને રેન્ટ મળ્યું છે તો શું થશે? ક્રેડિટ. તમને રેન્ટ મળ્યું, તમારી ઇન્કમ છે, ક્રેડિટ. એના પછી સિક્સ વન, લોસ ઓન સેલ ઓફ ફર્નિચર. તમે ફર્નિચર વેચ્યું અને તમને લોકોને લોસ થયો. 1,00,000 નું ફર્નિચર હતું, તમે લોકોએ 40,000 માં વેચી નાખ્યું, 60,000 નો લોસ થયો. નોમિનલ એકાઉન્ટ નો રૂલ કહે છે કે લોસ ઇઝ ઓલવેઝ ડેબિટ. લોસ ઇઝ ઓલવેઝ ડેબિટ. નોમિનલ એકાઉન્ટ નો રૂલ શું કહે છે? લોસ ઇઝ ઓલવેઝ ડેબિટ. એના પછી ડિસ્કાઉન્ટ અલાઉડ, એટલે કે આપણે કોકને ડિસ્કાઉન્ટ આપ્યું છે. ડિસ્કાઉન્ટ અલાઉડ એટલે કે આપણે કોકને ડિસ્કાઉન્ટ આપ્યું છે. આપણે જો કોકને ડિસ્કાઉન્ટ આપ્યું હોય તો એને આપણે શું કરશું? ડેબિટ. એના પછી ડિસ્કાઉન્ટ રિસીવડ, આપણને ડિસ્કાઉન્ટ મળે છે તો એ આપણી ઇન્કમ છે અને આપણે શું કરી દઈશું? ફ્રેન્ડ્સ, ક્રેડિટ. ક્લિયર? સમજાવી જશે બધું. હજી જોઈએ, બ્રોકરેજ પે, આપણે કોકને દલાલી પે કરી છે તો આપણો એક્સપેન્સ થઈ ગયો, એટલે આપણે શું કરીએ? એને ડેબિટ. અને બ્રોકરેજ રિસીવડ, બ્રોકરેજ રિસીવડ એટલે આપણે એને શું કરી દઈશું? ગાઈસ, ક્રેડિટ. ઓકે, એના પછી બેડ ડેટ, કોઈ આપણને બૂચ માર્યો તો લોસ થયો ને? ડેબિટ. પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ, ક્રેડિટ. યા, પ્રોફિટ ઓન સેલ ઓફ અસેટ શું કરી દેશો? એને ક્રેડિટ. નાઉ કે માય ડિયર ફ્રેન્ડ્સ, સમજાણી એટલી વસ્તુ. ચાલો, તો બે રૂલ હતો. પહેલો રૂલ કેવો હતો? રિયલ નો, બીજો નોમિનલ નો. રિયલ નો શું હતો? ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. ઈ રૂલ કોને એપ્લાય થતો હતો? ગુડ્સ અને એસેટ્સ, એટલે કે ગુડ્સ જાય તો ડેબિટ, ગુડ્સ જાય તો ક્રેડિટ, એસેટ્સ જાય તો ડેબિટ, એસેટ્સ જાય તો ક્રેડિટ. બીજો રૂલ હતો નોમિનલ એકાઉન્ટ નો. શું રૂલ હતો? કે એક્સપેન્સ ને લોસ ડેબિટ, ઇન્કમ અને ગેઇન ક્રેડિટ. ક્લિયર? ઓકે, ધેટ્સ ગ્રેટ. લાસ્ટ રૂલ, પર્સનલ એકાઉન્ટ.
પર્સનલી બોલતા હોય છે, પર્સનલી બોલતા હોય છે, પર્સનલ અકાઉન્ટ. ત્રીજો જે રૂલ છે એ કોનો છે? પર્સનલ અકાઉન્ટ નો. પર્સનલ અકાઉન્ટ રૂલ બરાબર છે. તો પર્સનલ અકાઉન્ટ નો રૂલ એવો છે કઈક કે રૂલ ડાયરેક્ટ લખાવું છું પેલા. રૂલ એવો છે કે ડેબિટ રિસીવર, ડેબિટ બેનિફિટ રિસીવર લખાવું છું કે જે આપણા બિઝનેસમાં બેનિફિટ છે ને એ ડેબિટ છે. અને ક્રેડિટ બેનિફિટ ગીવર, જે આપણા બિઝનેસને બેનિફિટ આપે છે એને આપણે શું કરી દઈશું? ક્રેડિટ. બરાબર છે. માનો હું તમને કહું કોણ ગીવર કોણ રિસીવર સમજીએ. માનો કે એક ઓનર છે, એ બિઝનેસને કોઈ કેશ આપે છે સ્ટાર્ટ કરવા. ઓનર અને બિઝનેસ બે અલગ અલગ વ્યક્તિ ધારવાના પેલા. તો માનો કે બિઝનેસને ઓનર છે, એ કોઈ કેશ આપે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે. તો બિઝનેસ ને ઓનર અલગ અલગ છે. એટલે બિઝનેસ ને રૂપીઝ આપે છે ઓનર, તો ઈ કોણ છે? ગીવર. અને ગીવર હંમેશા કેવો હોય? ક્રેડિટ. એટલે કેપિટલ હંમેશા કેવી થઈ જશે? ક્રેડિટ. રિસીવર ડેબિટ, ગીવર ક્રેડિટ. એટલે કે જે ધંધાનો બેનિફિટ લે છે એ ડેબિટ છે, અને તે જે ધંધાને બેનિફિટ આપે છે ક્રેડિટ છે. શરૂઆતમાં જે બેનિફિટ આપ્યો બિઝનેસ ને ક્રેડિટ. પછી એમ કહું છું કે માલિક છે એ ધંધામાંથી થોડા થોડા રૂપિયા ઉપાડતો જાય છે દર મહિને. બરોબર છે. તો એને ધંધાનો એને ડ્રોઈંગ કહેવાય. જે માલિક છે ઓનર છે બિઝનેસમાંથી રૂપિયા ઉપાડે એ ડ્રોઈંગ કહેવાય. એટલે એને બિઝનેસમાં બેનિફિટ લઈ લીધો એટલે ડેબિટ. બિઝનેસ બેનિફિટ લીધો એટલે ડેબિટ. ત્રીજો ડેટર્સ. ડેટર્સ એટલે કોણ? તો કે એવો વ્યક્તિ કે જેને આપણે ગુડ સોલ્ડ કર્યો છે ઓન ક્રેડિટમાં, કોઈને આપણે બાકીમાં માલ વેચ્યો છે. તો આપણે કોઈને અત્યારે બાકીમાં માલ વેચીએ તો અત્યારે એ વ્યક્તિ તો આપણો બેનિફિટ લઈ લીધો બિઝનેસનો. તો રિસીવર એકાઉન્ટ ડેબિટ. એટલે ડેટર્સ ઓલવેઝ કેવા હોય છે? ડેબિટ. ક્રેડિટર્સ અકાઉન્ટ. ક્રેડિટર્સ એટલે એવો વ્યક્તિ કે જેની પાસેથી આપણે બાકીમાં ગુડ્સ પરચેસ કર્યો છે. બરાબર છે. તો રિસીવર ગીવર છે તો વિચારો બેનિફિટ ગીવર છે એટલે ક્રેડિટ. પછી એક સિમ્પલ મેં યાદ રાખું છું ઘણી વખતે કે રિસીવેબલ્સ જેની પાસેથી રૂપિયા લેવાના છે એ ડેબિટ હોય. જેની પાસેથી આપણે રૂપિયા લેવાના બાકી છે બરાબર એ ડેબિટ છે. માનો કે કોઈને આપણે ચાના રૂપિયા એડવાન્સમાં આપી દીધા હોય તો આપણી પાસેથી રૂપિયા લેવાના બાકી છે ડેબિટ. માનો કે મારે કોઈ પાસે ફીસ લેવાની બાકી હોય કોઈ સ્ટુડન્ટ પાસેથી તો એ બેનિફિટ રિસીવર છે. બરાબર. તો મારી પાસે રૂપિયા લેવાના છે એટલે હું શું કહું છું? ડેબિટ. રિસીવેબલ્સ જેની પાસે રૂપિયા લેવાના બાકી હોય એ ડેબિટ. અને પેએબલ્સ જેને આપણે રૂપિયા ચૂકવવાના બાકી હોય, જેમ કે મારે કોઈને સેલરી પે કરવાનો બાકી હોય, રેન્ટ પે કરવાનો બાકી હોય, તેને શું કહી દેવાય? ક્રેડિટ. ક્લિયર એટલું? ચલો. તો આ રૂલ એટલા ઇમ્પોર્ટન્ટ છે. ત્રણ રૂલ, રિયલ એકાઉન્ટ, નોમિનલ અને પર્સનલ. રિયલ નો રૂલ ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. કેને એપ્લાય થશે? ગુડ્સ અને એસેટ્સ ને. બીજો રૂલ છે નોમિનલ. કયો રૂલ? એક્સપેન્સ ને લોસ ડેબિટ, ઇન્કમ અને પ્રોફિટ ક્રેડિટ. બરોબર છે. ત્રીજો રૂલ છે પર્સનલ એકાઉન્ટ, ડેબિટ બેનિફિટ રિસીવર અને ક્રેડિટ બેનિફિટ ગીવર. એટલા માટે કેપિટલ ને ક્રેડિટ કરશું, ડ્રોઈંગ ને ડેબિટ કરશું, ડેટર ને ડેબિટ કરશું, ક્રેડિટર ને ક્રેડિટ કરશું, રિસીવેબલ જેની પાસે આપણે રૂપિયા માંગીએ છીએ ડેબિટ કરશું, અને પેએબલ જેની પાસે રૂપિયા આપણે પે કરવાના બાકી છે શું કરશું? ક્રેડિટ કરશું. ઓકે, ધેટ્સ ઇટ. સમજાઈ ગયું? જય હિંદ, જય ભારત, જય દ્વારકાધીશ. ચાલ લખી નાખો ફટાફટ.